અમદાવાદમાં એએમસીએ 182 કરોડના ખર્ચે બનેલા આવાસ તોડી પાડ્યા. વિપક્ષનો વિરોધ, સીબીઆઈ તપાસની માંગ. અમદાવાદના રિવરફ્રન્ટના વિસ્થાપિતો માટે મ્યુનિસિપાલિટીએ 15 વર્ષ પહેલા વટવા ખાતે 182 કરોડના ખર્ચે 500 EWS આવાસ બનાવ્યા હતા. જો કે મકાન કોઈને ફાળવ્યા તે પહેલા જ હવે તોડી પાડવામાં આવ્યા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આવાસને તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી. જર્જરિત બનેલા આવાસ પર જીસીબી ચલાવવાનું શરૂ કરાયું. વટવા રેલવે ક્રોસિંગ પાસે બનેલા 4 માળિયા EWS આવાસ યોજનાના મકાનો અસામાજિક તત્વનો અડ્ડો બની ગયા. અહીં કોઈ રહેવા આવે તે પહેલા જ નશો કરતા લોકોએ દરવાજા, બારીઓ તેમજ બીમ કોલમ તોડીને સળિયા ખેંચી કાઢ્યા, જેના કારણે આ મકાનો જર્જરિત થઈ ગયા. હવે જનતાના પૈસા પાણીમાં ગયા છે. કોઈને આપ્યા વગર આવાસ પર બુલડોઝર ફેરવી દેવાતા વિપક્ષે વિરોધ કર્યો. અમદાવાદના વટવામાં EWS આવાસ તોડવા મામલે કોંગ્રેસ કર્યા છે એએમસી પર આક્ષેપ. કોંગી નેતા શહેઝાદ ખાન પઠાણે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો. કોંગ્રેસે કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારી સામે પગલાં લઈને સીબીઆઈ તપાસની માંગ કરી. સિન્ટેક્સ અને એમવી ઓમની કંપની દ્વારા આ આવાસો બનાવ્યાનું કોંગ્રેસે જણાવ્યું. આણંદમાં લાંબી રજા પર ગયેલા 6 શિક્ષકને કરાયા બરતરફ. આણંદમાં ગુલ્લીબાદ શિક્ષકો પર સૌથી મોટો ખુલાસો થયો છે. નોકરીમાં બેદરકારી દાખવનાર શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આણંદના 6 શિક્ષકને બરતરફ કરાયા છે. એનઓસી લઈને રજા પર ગયેલા શિક્ષકો પરત ફર્યા નથી. એનઓસીની મુદત પૂર્ણ થયા બાદ પણ પરત ન આવતા તંત્રે લાલાક કરી છે. ઉમરેઠ, સુજિત્રા, ખંભાત, તારાપુરના શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે આવા શિક્ષકોને બરતરફ કર્યા છે. શિક્ષણ વિભાગની કામગીરીને લઈને ગુલ્લીબાદ શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે. ઉમરેઠ તાલુકાના ભાલેજ કન્યા શાળાના મહિલા શિક્ષક સમીબેન મંસૂરી, લીંગડા પ્રાથમિક શાળાના જિજ્ઞાસા પટેલ, તારાપુર તાલુકાના પચેગામ અને જિલ્લા પ્રાથમિક શાળાના શિક્ષકો અલ્પા પટેલ અને હાર્દિક પટેલ, મગરોલ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક ગૌરીબેન રાણા, ખટનાલ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક નેહા મોદી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તમામને તેમની ફરજ પરથી દૂર કરી બરતરફ કર્યા છે. રાજકોટમાં વધુ એક નકલી સ્કૂલ પકડાઈ છે. નકલી વસ્તુઓ, નકલી અધિકારીઓ બાદ રાજકોટથી વધુ એક નકલી સ્કૂલ પકડાઈ છે. રાજકોટની મધુવન સ્કૂલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. અહીં ગોંડલ રોડ ઉપર આવેલી મધુવન સ્કૂલમાં મંજૂરી માત્ર 1-8 ધોરણ સુધીની છે, પણ કોઈ મંજૂરી વગર શાળાના સંચાલકો સ્કૂલમાં બે રોકટોક ધોરણ 9-10ના ક્લાસ ચલાવી રહ્યા હતા. કોઈ ડર વગર સ્કૂલમાં ધોરણ 9-10ના વર્ગો ચાલી રહ્યા હતા. ચોંકાવનારી વાત, જાગૃત નાગરિક દ્વારા નનામી અરજી કરવામાં આવતા સામે આવી. તપાસમાં ખુલાસો થયો છે કે છેલ્લા 10 વર્ષથી ધોરણ 9 અને 10ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે. આ બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ પણ કરવામાં આવી છે. આ મધુવન શાળામાં ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના LC આપવામાં આવતા હોવાની ફરિયાદ થઈ છે. તેનો અર્થ એ થયો કે ભણવાનું અહીં અને LC કોઈ અન્ય શાળામાંથી લેવાના. ફરિયાદ મળતા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ. સુરતની અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન કાર્ય 4 દિવસથી બંધ, પોલીસ ગોઠવાઈ ગઈ. ધમકી ભર્યા પોસ્ટરના કારણે સુરતની અંજી ઇન્ડસ્ટ્રીમાં ઉત્પાદન કાર્ય 4 દિવસથી બંધ છે. ઇન્ડસ્ટ્રીઝ પર પોલીસ ગોઠવવાની ફરજ પડી છે. અહીં કેટલાક ટપોરીઓએ ઓડિશાના લોકોને ધમકાવવા માટે પોસ્ટર લગાવ્યા હતા. કામ પર ન આવવા માટે ધમકી ભર્યા પોસ્ટર લગાવવામાં આવ્યા, જે કારણે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ઓડિશાના કારીગરો ડરી ગયા. 4 દિવસથી કામધંધે આવતા નથી. 4 દિવસથી સુરતની અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન કાર્ય બંધ છે. આ ઘટનાને લઈને અમરોલી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અહીં ભાવ વધારો આપવા માટે ઉડિયા ભાષામાં બેનરો લાગ્યા. ત્યારબાદ કારીગર કામ પર નથી આવતા, જેને લઈને વેપારીઓની ચિંતા વધી છે. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જોકે આ પ્રકારની ઘટના છેલ્લા 3-4 વર્ષની દિવાળી બાદ બનતી હોય છે, પણ આ વર્ષે પહેલા તો દિવાળીના 1 મહિના પહેલા આજ શરૂ થતા વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે તો દિવાળીના 1 મહિના પહેલા જ ધંધો બંધ થતા મોટું નુકસાન થઈ રહ્યું છે. મહેસાણા નગરપાલિકાની તિજોરી તળિયા જાટક, નર્મદા પાણી પુરવઠા વિભાગનું બિલ ભરવા નથી પૈસા. મહેસાણા નગરપાલિકાની તિજોરી તળિયા જાટક થઈ ગઈ છે. નર્મદા પાણી પુરવઠા વિભાગના બિલ ભરવાના પણ પૈસા નથી. મહેસાણા નગરપાલિકાનું નર્મદા પાણી પુરવઠા વિભાગને 20.16 કરોડનું દેવું ચડ્યું છે, જેને લઈ પાણી પુરવઠા વિભાગે નગરપાલિકાને પત્ર લખી બાકી બિલ ચૂકવવાનું જાણ કરી છે. અને જો ચૂકવણું કરવામાં નહીં આવે તો સપ્લાયમાં ક્રમશઃ પાણીનો કાપ મુકાશે. નગરપાલિકા દ્વારા શહેરીજનોને નર્મદા યોજના આધારિત શુદ્ધ પાણી પ્રતિ 1000 લિટર રૂપિયા 4 લેખે આપવામાં આવે છે. મહેસાણા નગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી નર્મદા પાણી પુરવઠા વિભાગને બિલ ચૂકવાયું નથી. આ પહેલા કેટલીક રકમ બાકી હતી, જે મળીને કુલ 20.16 કરોડનું ચૂકવણું હાલ આપવાનું બાકી છે. પાલિકાના મુખ્ય અધિકારીનો દાવો છે કે પ્રજાને સુવિધા માટે અનેક ખર્ચ થતા હોવાને કારણે પૈસામાં થોડી ખેંચ છે, પણ 15 લાખ તુરંત ચૂકવાશે. બાકી નીકળતા નાણાં સમયસર ચૂકવી દેવાની ખાતરી આપી. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વધુ ટોલ ભરવા થઈ જજો તૈયાર. વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી હોવાની ટ્રાન્સપોર્ટરોમાં જોરશોરથી ચર્ચા છે. આજથી જિલ્લાના ટ્રાન્સપોર્ટરોમાં રોષ વ્યાપ્યો છે. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર
બગવાડા ટોલ ટેક્સ છે, જ્યાંથી પસાર થતા વાહનો પાસેથી ટોથિંગ ટેક્સ વસૂલવામાં આવે છે. જોકે ચોમાસાના ચાર મહિનામાં આ હાઈવે ખાડા હાઈવે બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હાઈવે પર મોટા ખાડા પડી ગયા હોવાથી અવારનવાર અકસ્માત સર્જાય છે અને ઇંધણના વ્યયની સાથે ભારે વાહનોમાં નુકસાન પણ થાય છે. આથી વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ વ્યાપ્યો છે. જોકે તેમ છતાં હવે ફરી એક વખત ટોલ ટેક્સમાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી હોવાથી વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ભાવ વધારાના થઈ રહેલ હિલચાલનો વિરોધ કર્યો હતો અને ખરાબ હાઈવે મામલે સરકાર અને એજન્સી પર રોષ વ્યક્ત કર્યો. વાપી ઔદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારોમાં રોજિંદા 5,000થી વધુ ભારે વાહનોની અવર જવર રહે છે. તેમ છતાં અહીંથી પસાર થતા નેશનલ હાઈવેની હાલત બદતર છે. ખરાબ હાઈવે હોવા છતાં પણ ટોલટેક્સ વસૂલવામાં આવતો હોવાથી ટ્રાન્સપોર્ટરોને નુકસાન થયું હોવાથી તેઓ વિરોધ કરી રહ્યા છે. પોરબંદર જીઆઈડીસીમાં વીજળીના ધાંધિયાથી ઉદ્યોગકારો કંટાળ્યા, અલગ ડિવિઝનની માંગ. પોરબંદરના ઉદ્યોગનગરમાં વીજળીનો વપરાશ વધ્યો છે. ઉદ્યોગનગર સબ ડિવિઝનમાં ભૂતકાળની સરખામણીએ બે ગણા ગ્રાહકો વધ્યા છે. તેની સામે સ્ટાફ જૂના મહેકમ પ્રમાણે જ કાર્યરત હોવાથી જીઆઈડીસીમાં આવેલા નાના મોટા ઉદ્યોગમાં અવારનવાર વીજ ફોલ્ટની સમસ્યા સર્જાય છે, જેના કારણે ઉદ્યોગકારોને હાલાકી વેઠવી પડી રહી છે, નુકસાન સહન કરવાનો વારો આવે છે. ત્યારે પોરબંદર જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશન દ્વારા ઉદ્યોગ માટે અલગ સબ ડિવિઝન કરવામાં આવે તેવી માંગ સાથે કેન્દ્રીય ઉર્જામંત્રી સહિત પીજીવીસીએલને રજૂઆત કરવામાં આવી છે. વર્ષ 2005ની સાલમાં ઉદ્યોગનગર સબ ડિવિઝનમાં 15,000 જેટલા ઉદ્યોગ તથા રેસિડેન્ટ વીજ કનેક્શન હતા, પરંતુ આજે સાંદીપનીથી લઈને સુભાષનગરથી પણ આગળ આશરે 7 કિલોમીટરથી વધુ લાંબો વિસ્તાર આ સબ ડિવિઝનમાં આવે છે. આ સબ ડિવિઝનમાં આજે 35,000થી વધુ ગ્રાહકો છે. તેની સામે આ સબ ડિવિઝન આજે પણ 2005ની સાલમાં જે મહેકમ હતું તે મુજબ 27 જેટલા કર્મચારીઓ જ રિપેરિંગ સહિતની કામગીરી કરે છે. આ સબ ડિવિઝનનો વિસ્તાર બહુ લાંબો થઈ જતો હોવાથી પૂરતા કર્મચારીઓને અભાવે કલાકો સુધી વીજ ફોલ્ટ રિપેર થઈ શકતા નથી. આ સબ ડિવિઝનના બે ભાગ કરવામાં આવે તો ઉદ્યોગકારો તથા રેસિડેન્ટ વીજ ગ્રાહકો સહિત પીજીવીસીએલને સૌના માટે ફાયદારૂપ છે તેવી માંગ સાથે ઉર્જામંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ પત્ર લખી રજૂઆત કરવામાં આવી. પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી અંદર કુલ 18 જેટલા ડિવિઝન આવેલા છે, જેમાંથી પીજીવીસીએલને કુલ 500 કરોડ જેટલી આવક થાય છે. પોરબંદરનું આ જીઆઈડીસી એટલે ઉદ્યોગનગર સબ ડિવિઝન સૌથી વધુ આવક આપતું સબ ડિવિઝન છે, જેમાં 100 કરોડ જેટલી આવક જોવા મળે છે. ભાવનગરના આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી ડેટ વાળો બાટલો બાળકીને ચડાવી દીધો. રાજ્યમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો છે, ત્યારે ભાવનગરમાં તો અસલી તબીબે જ બાળકીનો જીવ જોખમમાં નાખ્યો. થયું એવું કે ભાવનગરમાં વર્તી જ આરોગ્ય કેન્દ્રમાં 9 વર્ષની બાળકીને તાવ આવતા સારવાર માટે ખસેડી, જે દરમિયાન ઘોર બેદરકારી જોવા મળી. સારવાર હેઠળ દાખલ કરેલી બાળકીને ડીએનએસની એક્સપાયરી ડેટ વાળી બોટલ ચડાવી, મે 2024માં એક્સપાયરી વાળી બોટલ ચડાવી દીધી. બાળકીના ભાઈને એક્સપાયરી ડેટ વાળી બોટલ હોવાનું ધ્યાને આવતા તાત્કાલિક ડોક્ટરને જાણ કરી બોટલ બંધ કરી દેવામાં આવી. પરિવારજનોએ હોબાળો મચાવ્યો અને જવાબદાર સ્ટાફ સામે શિક્ષાત્મક પગલાં લેવા પરિવારે માંગ કરી. માત્ર એક દર્દી નહીં પરંતુ અન્ય 4 દર્દીને પણ આ પ્રકારની એક્સપાયર થઈ ગયેલો બોટલ ચડાવવામાં આવી, જ્યારે ડોક્ટરને સમગ્ર મામલે માલુમ પડતા બોટલ નીકળી અને બોટલનો અન્ય જથ્થો સંતાડી દેવામાં આવ્યો. તેમજ હોસ્પિટલ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે ભૂલથી આ બોટલ સ્ટાફ દ્વારા ચડાવી દેવામાં આવી છે. ભાવનગરના ગંગાજળિયા તળાવમાં ગટરના પાણી ભળતા રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરની મધ્યમાં આવેલા અને લોકોને હરવા ફરવા માટેનું સ્થળ એટલે ગંગાજળિયા તળાવ, જોકે જેવું નામ છે તેવા ગુણતંત્રે રહેવા નથી દીધા. આ તળાવમાં ગંગાજળને બદલે ગટરના જળ હોય તેવું લાગે છે. હાલ આ તળાવ ગંદકી અને વનસ્પતિનું સ્થળ બની ગયું હોય, જેના કારણે તળાવમાં ગંદકીના કારણે અસંખ્ય જીવોના મોત થઈ રહ્યા છે. તેને લઈ પક્ષી પ્રેમી અને જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 14 કરોડ કરતાં વધુ રકમ ખર્ચ કરી અને ગંગાજળિયા તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું. તળાવમાં જે પ્રમાણે વનસ્પતિઓ સહિતની ગંદકી જામી છે તેના કારણે લોકો આજુબાજુમાંથી પસાર થતા પણ વિચાર કરે છે. તળાવમાં માછલીઓ ટપોટપ મરી રહી છે, છતાં જવાબદાર લોકોના પેટનું પાણી હલતું નથી. વ્યારાના આધાર કાર્ડ કેન્દ્ર પર અરજદારો બન્યા નિરાધાર. વ્યારાના આધાર કાર્ડ કેન્દ્ર પર અરજદારો નિરાધાર બન્યા છે. તાપી જિલ્લાના વ્યારાના આધાર કાર્ડ કેન્દ્ર પર આવતા અરજદારો પરેશાન થઈ રહ્યા છે. તાપી જિલ્લામાં આધાર કેન્દ્રો ઉપર ખાસ કરીને 1-5 વર્ષના બાળકોની આધાર નોંધણી અને આધાર સુધારણાની કામગીરીમાં ઓપરેટરો દ્વારા સચોટ ડોક્યુમેન્ટ લેવામાં આવે છે. તેમ છતાં કેન્દ્રની સાઇટ પર મોટાભાગની અરજીઓ રિજેક્ટ કરી દેવામાં આવે છે, જેથી દૂર દૂરથી આવતા અરજદારોને વારંવાર ધક્કા ખાવાની સાથે મુશ્કેલી પડી રહી છે. આધાર નોંધણી અને આધાર સુધારણા માટેની કામગીરીમાં સતત ધાંધિયા થતા અરજદારોને કલાકો સુધી રાહ જોવાની નોબત આવી છે. બીજી તરફ આધાર નોંધણી માટેની અરજીઓમાં મોટાપાયે રિજેક્શન આવતું હોવાથી ઓપરેટરોને પેનલ્ટી થઈ રહી છે. આધાર નોંધણી અને આધાર સુધારણાની અરજીઓ રિજેક્ટ થતા જિલ્લામાં પીએમ જનમન અભિયાન હેઠળ આવરી લેવાયેલ લાભાર્થીઓને પણ સહાય આપવામાં પણ અવરોધ ઉભો થઈ રહ્યો છે. નર્મદાના ડેડિયાપાડામાં આધાર કાર્ડ માટે હાલાકી યથાવત છે. રાશન કાર્ડ અને આધાર કાર્ડમાં કેવાયસી માટે લાંબી કતારો, આધાર કાર્ડ કઢાવવા રાત્રે જ લાઈનો લાગતી હોવાનો દાવો, કચેરીમાં ધીમી ગતિથી કામ થતું હોવાનો આરોપ, સર્વર ધીમું ચાલતું હોવાનું તંત્રનું રટણ યથાવત.
અમરેલી જિલ્લાને ભૂપેન્દ્ર પટેલ સરકારે આપી 292 કરોડના 77 વિકાસ કામની ભેટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુક્રવારે અમરેલી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા. સીએમના હસ્તે જિલ્લામાં રાજ્યના વિવિધ વિભાગના રૂપિયા 292 કરોડના 77 વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અમરેલી એસટી બસ સ્ટેશન ખાતે નવીન અદ્યતન સુવિધાસભર બસપોર્ટનું લોકાર્પણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને રાજમહેલ નવીનીકરણના ખાતમુહૂર્તનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સાવરકુંડલા બાયપાસ રસ્તા પર પ્રસ્તાવિત રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત અને લીલિયા ગ્રામ પંચાયત કચેરીના જેટિંગ મશીન તથા સાવરકુંડલા તાલુકાના 366 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રાજુલા સ્થિત તિરંગા ચોક ખાતે ફ્લેગ હોસ્ટિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ધારી ખાતે નવનિર્મિત DYSP કચેરી, પોલીસ સ્ટેશન ધારી અને ખાંભા પોલીસ ક્વાર્ટરનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાની આગવી ઓળખ એવા અંબરેલી સફારી પાર્કની અને અમરેલીના મોડેલ વિલેજ તરીકે ખ્યાતિ ધરાવતા દેવરાજિયા ગામની પણ મુલાકાતે પહોંચ્યા. આ તરફ રાજુલામાં માર્કેટિંગ યાર્ડ સામે કુલ 108 ફૂટના વિરાટ તિરંગાનું લોકાર્પણ કર્યું, તો લાઠીના દુધાળા ગામની મુલાકાત લીધી. દુધાળા ગામે થઈ રહેલા જળ સિંચાઈના કાર્યક્રમમાં પણ પરામર્શ કર્યો. ત્યારબાદ મુખ્યમંત્રી અમરેલીના સુપ્રસિદ્ધ નાગનાથ મંદિર પહોંચે, જ્યાં તેઓએ મહાદેવની પૂજા અર્ચના કરી. દાહોદની એક સ્કૂલના કમ્પાઉન્ડમાં વિદ્યાર્થિનીનું ગળું દબાવી હત્યા. દાહોદના સિંગવડના તોરણીમાં પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો. તોરણી પ્રાથમિક શાળામાંથી વિદ્યાર્થિનીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો. શાળા છૂટ્યા બાદ બાળકી મોડે સુધી ઘરે ન પહોંચતા પરિવારજનો ચિંતામાં મુકાયા. પરિવારે શોધખોળ હાથ ધરી હતી. બાદમાં પરિવારજનોને બાળકી શાળાના કમ્પાઉન્ડમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ મૃત જાહેર કર્યા. પોલીસને આ ઘટનાની જાણ થતાં SPLCBની ટીમો હોસ્પિટલ ખાતે પહોંચી ઘટનાના પગલે વાલીઓમાં ફફડા મર્ડરની આશંકા સાથે તપાસ તેજ કરાય, તો આ સમગ્ર મામલે બાળકીના પરિવારજનોએ સનસનીખેજ આક્ષેપ કર્યો. શાળાના શિક્ષકોએ અમને જાણ નથી કરી, શિક્ષકોની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ કર્યો, કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી. સુરતના મોડેલિંગ પ્રિન્ટિંગ ઉદ્યોગ પર મંદીના વાદળ છવાયા. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા મોડેલિંગ પ્રિન્ટિંગ ઉદ્યોગ પર મંદીના વાદળ છવાયા છે. આ ઉદ્યોગમાં વિદેશથી મંગાવવામાં આવતું મટીરીયલ અને મશીનરીના ભાવમાં ધરખમ વધારો થયો છે, જેની સામે વેપારીઓ ભાવ ન આપતા હોવાથી આ ઉદ્યોગ પર મંદીના વાદળ છવાયા છે. સુરતમાં તૈયાર થતી સાડી અથવા ડ્રેસ મટીરીયલ દેશના અલગ અલગ ખૂણે જાય છે. સાડી ડ્રેસ સાથે મૂકવામાં આવતા ફોટોમાં મોડેલિંગના વધારે ખર્ચ થતો હોવાથી મોડેલિંગ પ્રિન્ટિંગ ફોટા નામની નવી ઇન્ડસ્ટ્રી શરૂ થઈ છે. સુરતમાં જાપાન કોરિયાથી આવેલા આવા 100થી વધુ મશીનો છે અને આ ઉદ્યોગનું મહિને 50 કરોડનું ટર્નઓવર છે. સાથે જ 500 પરિવારો આ ઉદ્યોગ પર નભે છે. જોકે મશીનના મટીરીયલ અને કલરના ભાવમાં વધારો ઉદ્યોગકારોને પોસાય તેમ નથી. એવામાં મશીન ચલાવવા મુશ્કેલ બન્યા છે. આવી જ પરિસ્થિતિ રહી તો આ ઉદ્યોગ ગમે ત્યારે બંધ થઈ શકે તેમ છે. નવરાત્રીના 13 દિવસ પહેલા સુરતમાં જોવા મળી રાસ ગરબાની રમઝટ. નવરાત્રીને હવે ગણતરીનો સમય બાકી છે. નવરાત્રી દરમિયાન રાસની રમઝટ બોલાવવા ખેલૈયાઓ તૈયાર છે. મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ નવરાત્રીમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રાસની રમઝટ બોલાવશે. ત્યારે સુરતમાં નવરાત્રીના 13 દિવસ પહેલા રાસ ગરબાની રમઝટ જામી હતી. સુરતના સિટીલાઇટ વિસ્તારમાં પ્રી નવરાત્રીનું આયોજન કરાયું. ગરબા ક્લાસીસ દ્વારા આયોજિત પ્રી નવરાત્રીમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી. મોટી સંખ્યામાં યુવાનો ટ્રેડિશનલ ડ્રેસમાં પહોંચ્યા. નવરાત્રી પહેલા રાસ ગરબાની પ્રેક્ટિસ કરીને પગ છૂટા કર્યા. 3 મહિના ગરબા શીખ્યા બાદ યુવાનો મન મૂકીને અડધી રાત સુધી ગરબે ઘૂમ્યા. નવરાત્રી પહેલા જ ખેલૈયાઓમાં નવરાત્રીને લઈને અનેરો થનગનાટ જોવા મળ્યો. ખેલૈયાઓ ફિલ્મ પહેલા ટ્રેલર બતાવ્યું. અમદાવાદના ગરબામાં પણ વિધર્મીઓને નહીં મળે પ્રવેશ, આધાર કાર્ડ વગર નહીં મળે એન્ટ્રી, તમામ જગ્યાએ સીસીટીવી ફરજિયાત. આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ વખતે પણ અમદાવાદમાં ગરબાના આયોજન કરનાર આયોજકોમાં ભારે ઉત્સાહ છે. શીલજ વિસ્તારમાં મહેન્દ્ર ફાર્મમાં રાતલડી ગરબા ઢોલ અને શરણાઈના સૂર્ય આયોજન કરવામાં આવ્યું છે. ગરબાના આયોજનમાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી છે. ખાસ કરીને ગરબાના આયોજન વખતે પાર્કિંગની પણ તકેદારી રાખવામાં આવી છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે. જેને લઈ આ વખતે પણ 3 મોટા પાર્ટી પ્લોટ માટે પાર્કિંગ રાખવામાં આવ્યું છે, જેમાં 1 VIP પાર્કિંગનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ગરબાના આયોજન સમયે કોઈ પણ આકસ્મિક ઘટના ન સર્જાય તેની પણ તકેદારી રાખવામાં આવી છે. તો ગરબામાં વિધર્મી યુવાનો ઘૂસે નહીં તેને લઈને પ્રવેશ સમયે ગરબાના આયોજનોને પાસ તેમજ આધાર કાર્ડ બતાવવું પડશે. તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે ફૂલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. નબીરાઓ કોઈ યુવતી કે મહિલાની ચીડતી ન કરી શકે એ પ્રકારે પાર્ટી પ્લોટ અને ગરબા ગ્રાઉન્ડમાં પાર્કિંગ અને આસપાસના ડાર્ક સ્પોટ પર લાઇટો ફરજિયાત લગાવવામાં આવશે, તેમજ ગરબા ગ્રાઉન્ડ પર જવાના રસ્તા પર આવતી દુકાનો અને રેસ્ટોરન્ટ પર સીસીટીવી લગાવવા પડશે. આ ઉપરાંત શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં રૂમિયોગીરી કરતા લોકો પર ચાપતી નજર રાખશે.
તો રાજ્યમાં ફરીથી વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 23 તારીખે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી છે. 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. નવસારી, સુરત, વલસાડમાં પડી શકે છે અતિભારે વરસાદ.